આજે શરદોત્સવના આ પૂનમના દિવસે જે કોઈ અહીં બેઠા છે એને શું લાભ થશે એ જાણવા એક નાનકડી કથા. કથા એને કહેવાય જે વાતને ભગવાનનો સંબંધ હોય એનું નામ કથા. તો આપણે જે અત્યારે વાત કરશું ને એ ઠાકોરજીના સંબંધવાળી છે. સૌરાષ્ટ્રમાં એક ગામ છે જિંજાવદર, એ અલૈયા ખાચરનું ગામ. સ્વામિનારાયણ ભગવાન જિંજાવદરમાં આ બાપુને ત્યાં પધરામણી પધારેલા. સાંજનો સમય હતો, ગામની ભાગોળે તલાવની પાળે પીપળાના વૃક્ષ નીચે શ્રીજી મહારાજ બિરાજ્યા. અને અલૈયા ખાચર, માત્રા, દાદર, સુરા ખાચર આ બધા દરબારો બેઠેલા. તલાવની પાળ, પીપળાનું વૃક્ષ, સાંજનો સમય અને યજમાન અલૈયા ખાચર. અલૈયા ખાચરને એક શંકા હતી બહુ સમયથી. ઘણી સભામાં પ્રશ્નોત્તરી બહુ કામની હોય છે. આપણે કાયમ રિવાજ રાખ્યો છે, ખબર છે ને, પ્રશ્નોત્તરીનો કથાના રવિવારે. અલૈયા ખાચરે પૂછ્યો, મહારાજ આ બધા સંતો કથા કરે છે, એમાં સાંભળ્યું છે કે જે ભગવાનની ભક્તિ કરે, ભજન કરે, એના પૂર્વજોનો ઉદ્ધાર થાય છે. તો મહારાજ હું મારી જ વાત કરું છું, આખા ગામની નહીં. હું તો ભજન કરું છું તમારું. મારા દાદા બહુ ખરાબ હતા, ત્રાસવાદી હતા, માણસોને દુઃખી કરતા, લૂંટફાટ કરતા, મારું જૂડ કરે. શું એનો મોક્ષ થયો હશે? હું ભજન કરું છું, મને માનવામાં નથી આવતું મારા દાદાનું કલ્યાણ થાય. તો જમપુરીમાં જાય એવા હતા. પ્રશ્ન આમ પૂછાય, હૈયું ખોલીને પ્રશ્ન પૂછાય. એક જણ કહેતો હતો, એક જણ કહેતો હતો, એ પ્રશ્ન નો હોય, એ દંભી કહેવાય. સત્ય વાત હંમેશા નિખાલસતાથી રજૂ કરાય. સ્વામિનારાયણ ભગવાન હવે આ પ્રશ્નનો જવાબ આપે છે. અલૈયા ખાચર, તમારા દાદા તમારી ભક્તિના પ્રતાપે, ભજનના પ્રતાપે અમારા ધામમાં બેઠા છે. અલૈયા ખાચર બોલ્યા નહીં. મહારાજે કહ્યું, મનમાંથી પેલું નજરે જોયેલું ને દાદાના કારસ્થાન, આવો દાદો કોઈ દાડો ધામમાં જાય. મહારાજે કહ્યું એટલે આગળ બોલાય નહીં. શ્રીજી મહારાજ કે છે, ઉભારો ઉભારો, ખાતરી કરાવી દઈએ. એટલે ભાઈ સમાધિ વાળા કોણ છે? છે કોઈ આપણામાં સમાધિ વાળા? મહારાજે કહ્યું એટલે સમાધિ વાળા આગળ આવ્યા. ચાલો જાઓ અક્ષરધામમાં જઈને જોઈ આવો, અલૈયા બાપુના દાદા છે કે નહીં. પેલા દબ લઈને પડી ગયા, સમાધિ થઈ, અને બે મિનિટમાં તો પાછા આવ્યા. સમાધિ કરતા આવડે ને તો અક્ષરધામમાં જતા વાર ના લાગે. અમારે એક ભાઈ પારાયણમાં બેઠેલા, જૂના જમાનામાં સપ્તાહ પારાયણ કથાનો પિરિયડ 3 કલાકનો રહેતો. 3 કલાક કથામાં બેઠા અને પછી એ આરતી થઈ તો એટલી વાર હું કથા પતી ગઈ, કારણ કે સમાધિમાં હતા. 2 મિનિટમાં પેલા ભાઈ પાછા આવ્યા, મહારાજ અલૈયા ખાચરના દાદા અક્ષરધામમાં બેઠા છે અને એણે મને કહ્યું કે અમારો અલૈયો
મને એવો નથી એટલે હું પુરાવો આપું છું કે હું ભગવાનના ધામમાં બેઠો છું. પુરાવામાં એ કહ્યો, સ્વામિનારાયણ ભગવાન જે પીપળાના વૃક્ષ નીચે બિરાજે છે એના થડથી બરાબર 9 હાથ ઉગમણી દિશામાં ખોદજો, એમાંથી એક દેગડું નીકળશે, એમાં 1000 રૂપિયા મેં દાટેલા છે. એક જુવાનીઓ દોડ્યો ગામમાં, કોસ લઈ આવ્યો અને માપ્યો હાથથી. એ જમાનામાં ક્યાં ફૂટ પટ્ટી કે મીટર હતા. 9 હાથ થયા અને ખોદ્યો, તાંબાનું દેગડું નીકળ્યું. દેગડો ખબર છે? દેગડો કોઈ જોયો નહીં હોય ને, ઘડો જુદો અને દેગડો જુદો. બહુ તો અત્યારે દેગડા જોવા નથી મળતા, પણ કોકના પેટ અમે જોઈ લેવું. તાંબાનું દેગડું નીકળ્યું. મહારાજે બધાની વચમાં તોડાવ્યું, ગ્રહણ કરેલું હતું અને બધા 4 જણ ને બેહાર્યા. ગણો, બરાબર 1000 રૂપિયા નીકળ્યા. શ્રીજી મહારાજે એ રૂપિયા અલૈયા ખાચર ને આપી દીધા, તમારા દાદાના દાટેલા છે. મહારાજ, એ રૂપિયા મારે જોતા નથી. એ વખતે મંદિરોના કામ ચાલતા હતા, અલૈયા ખાચરે આપી દીધા. મહારાજ, આ મંદિરોના કામમાં વાપરજો. સ્વામિનારાયણ ભગવાન અલૈયા ખાચર ને જે શબ્દો કહ્યા એ હવે આપણને લાગુ પડશે. શ્રીજી મહારાજ કે છે, અલૈયા તમારે તો એક સાથે તમારા દાદાનો બે કામ થઈ ગયા અત્યારે. દાદાની સદગતિ અને તમને સંપત્તિ બે મળ્યું. જે અમારું ભજન કરે ને એને કલ્યાણ અને કલદાર એ બંનેની ચિંતા છોડી દેવી. આજનો આપણો પ્રસંગ વખતે આ કથા એમાં યાદ આવી કે જે આવી રીતે જે રાસમાં આવે ને ભગવાનને રાજી કરવા, તો એને કલ્યાણ અને કલદાર બંનેની ચિંતા સ્વામિનારાયણ ભગવાન કરે છે. કલદાર એટલે ખ્યાલ આવ્યો ને, આલોકના સુખ અને પરલોકના સુખ. શ્રીજી મહારાજનો એ અભિગમ છે. એટલે તો મહારાજે શિક્ષાપત્રી લખવા માટે જ્યારે કલમ હાથમાં લીધી અને સ્વામિનારાયણ ભગવાને પહેલું જ લખ્યો, અત્ર પરત્ર ચ મહાસુખા, શિક્ષાપત્રીનો શ્લોક નંબર 8મો. કદાચ ભૂલચૂક થતી હોય તો લેવા દે, લગભગ 8મો શ્લોક છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારો અભિગમ છે, અમારા એવા આશીર્વાદ છે કે અમારા ભક્તો આ લોકમાં અને પરલોકમાં સુખી થાય. એ ભગવાનના આપણે ભક્ત છીએ તો એ ભગવાનની સાથે આપણે પ્રેમ જોડ્યો તો આપણો આ લોક પણ સુખી અને પરલોક પણ સુખી. ભગવાનની સાથે શું જોડવાનું? પ્રેમ જોડવાનો. હવે તમને કામ લાગે એવો એ વાક્ય કહું. રાસ ક્યાં રચાય? રાસ લીલા ક્યાં રચાય? જ્યાં પ્રેમ હોય ત્યાં રાસ લીલા રચાય અને જ્યાં વેમ હોય ત્યાં ત્રાસ લીલા રચાય. તમે બધા સદગ્રસ્ત છો ને, બંને રાસ કઈ લીલાઓ તમારી ત્યાં રચાતી હોય વિચારશો. જેને ત્યાં પ્રેમ હશે એ દંપતિ હોય કે કુટુંબ હોય કે પાડોશ હોય કે મંડળ હોય કે સંગઠન હોય કે સમાજ હોય, ત્યાં રાસ લીલા, જ્યાં પ્રેમ હોય ત્યાં. અને આ બધા ક્ષેત્રમાં જ્યાં વેમ હોય ત્યાં ત્રાસ લીલા રચાય છે. ઘણા ઘરની અંદર સંવાદ ચાલ્યા કરતા હોય, ક્યાં ગયો હતો તું? 1.5 કલાક મોડો આવ્યો. એના ઉપર તું જાણે બોલો CID વાળા પાછળ લાગુ કર્યા હોય ને. આનું નામ ત્રાસ લીલા. પ્રેમ હોય ત્યાં રાસ લીલા અને વેમ હોય ત્યાં ત્રાસ લીલા. તો આજના દિવસે ભગવાનની પ્રાર્થના
કે પરમાત્મા એવી કૃપા કરે કે તમારામાં સદભાવ અને સ્નેહ જાગે અને જિંદગી રાસલીલાની જેમ પૂરી થાય. જીવે તો બધાય છે, બધાય જીવે છે, પણ કેટલાય ત્રાસ લીલામાં જીવતા હોય છે અને કેટલાય રાસ લીલામાં જગતા હોય. કેટલાય ની સામે જોઈએ ને ત્યારે એના મોઢા ઉપર જોઈને આનંદ થાય કે વાહ આને ત્યાં રાસ લીલા ચાલે છે, અને કેટલાય ના મોઢા જોઈએ ને ઓહો ત્યારે એમ થાય કે આ બિચારો ત્રાસ લીલામાં જીવે છે. એટલે મહેરબાની કરી અને સમજો, આ શરદોત્સવ એટલા માટે છે, મંદિર સત્સંગ ઉત્સવ એ આપણી જિંદગીની તાલીમ શાળા છે, એમાંથી કંઈક શીખવાનું, કંઈક તાલીમ લેવાની. ઘણાને તાલીમ ઉતરે જ નહીં ને, અમારે 15 દાડાથી બધા હેરાન થતા હતા, પણ કેટલાય ગડબડ કરતા જ હોય, એટલે કેટલાયને તાલીમ ઉતરે જ નહીં. ગમે એટલું કરો ને, અમુક લાકડામાંથી જ મૂર્તિ બને, બાકી બાવળના લાકડામાંથી મૂર્તિ કોઈ દાડો ન બને. પણ છતાંય ચિંતા નહીં, આટલા નાના બાળકો, પછી કિશોરો, જુવાનિયાઓ અને આપણે બધાએ જે કાંઈ આજ સુધી ભગવાનને રાજી કરવા કર્યો ને, એ પ્રેમથી કર્યો છે, એટલે આનું નામ રાસલીલા છે. જે કાંઈ કર્યું છે ને, આ ચોકમાં જે નાચ્યા છે ને, જે રમ્યા છે ને, એ મોટા મોટા ડોક્ટરો ને એન્જિનિયરો થઈને જીવે છે, એ આ ચોકનો પ્રતાપ છે. માટે આ ચોકમાં જે કઈ રમ્યા, જે હું આવડ્યો એવું રમ્યા, એને ભગવાન જરૂર જિંદગીમાં એ રાસલીલાનું ફળ આપશે જ, એવી પ્રાર્થના. સૌને ઘણા ઘણા ધન્યવાદ. ઓ પરમાત્મા તમને સૌને એવી સદબુદ્ધિ આપે, એવો સ્નેહ આપે કે ઘરમાં તમે આનંદથી જીવો. છે ને, જિંદગી એક મુસાફરી છે, અહીં ઘણી વાર કહેવાઈ ગયું છે, એટલે મદ્રાસની રેલવેની વાત કહેવાઈ ગઈ છે. રેલવેમાં તમને અનુભવ હશે ને, અરે રેલવેની ક્યાં બસનો અનુભવ હોય, કેટલાય હસતા હસતા મુસાફરી કરે અને કેટલાય ઝઘડતા ઝઘડતા. નાના પેટી અહીંથી લઈ લે, નાના રેલવે તારા બાપાની છે, ખબરદાર મારા બાપા સુધી ગયો હતો. અને પછી જે જામે ગાડી ચાલી જાય, ગાડી ચાલી જાય ને આ લોકો જમાવતા જાય ઝઘડો, અરે ધમાધમ થાય ને, આજુબાજુ વાળા જોવા આવે ને નાટક ચાલુ થયું હોય એમ. એટલે જિંદગીમાં તમે કઈ રીતે જીવવું છે નક્કી કરજો, રાસલીલાથી જીવવું છે કે પછી ત્રાસલીલાથી. અરે ઘરમાં પુરુષ વર્ગ હોય ને, જે આગેવાન હોય, જેને પપ્પા કહેતા હોય કે જે કહેતા હોય, એ ઘરમાં આવે એટલે છોકરા ધ્રુજવા માંડે, ઓહો હવે હિટલર આવી ગયા. આવું નહીં, ઘરની અંદર તો બાપ આવે તો છોકરો દોડીને વળગવો જોઈએ, ઘરની અંદર પપ્પા આવે તો છોકરું વાંચવાનું પડ્યું મૂકીને આમ વળગી પડે તો સમજવું કે તમારે ત્યાં રાસલીલા છે. નહીં તો છોકરો ચોપડો ચાલીને બેહ્યો અને આમ જોયા કરે ક્યારે જશે, અને વચ્ચે એક છોકરો ઊભો થઈને જાય, મમ્મી પપ્પા કેમ ઓફિસ નથી જતા આજે, આજે 15 ઓગસ્ટ છે, એ મમ્મી 15 ઓગસ્ટે શું થયું, તો કે આપણો દેશ આઝાદ થયો, તો મમ્મી હું આઝાદ ક્યારે થઈ. અંગ્રેજો ઇંગ્લેન્ડ ગયા એટલે આપણો દેશ આઝાદ થયો, અને તારા પપ્પા ઓફિસે જાય ત્યારે તું આઝાદ થયો. જિંદગીમાં કર્મમાં ગમે ત્યાં સદભાવ છે ને, સ્નેહ છે, એ જ પ્રેમ છે, અને તો જ સુખમાં જીવી શકાય. સ્વામિનારાયણ ભગવાન સૌને સારી બુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે, અને સૌને જેને જેને ભાગ્ય લીધો એ બધાને ધન્યવાદ સાથે. જય સ્વામિનારાયણ.